अबड़ा सा तालुकाना सरहदी विस्तार आवेला जखो बंदर ना माछीमारों ने रोजी रोटलो कमावा माटे जाने के कोई नी नजर लागी होय तेवी घटनाओ सामे आवता हवे बेघर बनी रह्या छे ग्रामजनों अने माछीमारों। माछीमारों नी समस्या प्रतिदिन वधारो थई रह्यो छे। तेओ रोजी रोटी अने मकान क्यांथी मेळवे तेवा सवाल हवे उठवा लाग्या छे। 20 दिवस पहला ज अबड़ासा तालुकाना सरहद विस्तार एवा जखो बंदर पासेना माछीमारोना मकान तोड़ी पाड़वामां आव्या हता। दिलनी वातो अने समस्या कोई राजकारणीओ ने पूछवानो पण समय न होय तेवुं जोवा मळी रह्युं छे। अने लोको पोताना गरवा बार वगरना अने खाधा पीधा वगरना थई गया तेवी हालत माछीमारोनी थई छे। अत्यारे पण परिस्थिति एज प्रमाणे छे। त्यां नथी लाइट के नथी कोई पण व्यवस्था, पाणीनी सुविधा पण उपलब्ध नथी। आ माछीमारोने जे त्यांथी हटावी देवामां आवे ने 20 જેટલા મકાનોને તોડી પાડવામાં આવે ત્યારે તેમના બાલ બચ્ચાઓને હાલમાં કેવી રીતે રોડ પર ઉગાડવામાં આવી રહ્યા છે તે આપ નજરે નિહાળી રહ્યા છો। આ દ્રશ્ય છે અબડાસા તાલુકાના સરહદી વિસ્તારે રહેવા જખો બંદરનું કે જ્યાં માછીમારો પોતાના મકાન તોડી પાડવામાં આવ્યા ત્યારબાદ તેઓ કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેમની સંભાળ લેવા માટે સરકાર પાસે સમય નથી। એક તરફ પદાધિકારીઓ હાલ ચૂંટણીમાં વ્યસ્તતા છે અને અધિકારીઓ ચૂંટણી કરાવવા માટે વ્યસ્ત છે ત્યારે અબડાસા તાલુકાના સરહદી વિસ્તાર એવા જખોબંદરમાં માછીમારોને રોજીરોટી કેવી રીતે કમાવીને પોતાના ઘરનું ગુજરાન કેવી રીતે કરવું તેવા સવાલો ઉપસ્થિત થયા છે। ત્યારે રોડ રસ્તા પર આવી ગયેલા લોકો હાલમાં ફાંફા મારી રહ્યા છે। કોઈ પણ પક્ષના રાજકારણીઓ તેમને પૂછપરછ કરવા પણ આવતા નથી। જાણે કે ગરીબોની કોઈ ગુજરાતમાં જરૂર જ ન હોય, ગરીબી જાણે કે ઘરમાં પેદા થઈ હોય તે પ્રમાણે ગરીબોને ગરીબ રાખવાનો જ પ્રયાસ સરકાર કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે। અને સરકારના નેતાઓ અને પદાધિકારીઓ પણ તેમની મુલાકાત કરવા નથી આવતા ત્યારે જખોબંદરના માછીમારોની હાલત કફોડી બનવા પામી છે। કોઈ પણ રાજકીય પક્ષ હજુ સુધી તેમની મુલાકાત લેવા પણ આવ્યો નથી। 20 જેટલા મકાનોને તોડી પાડવામાં આવતા મકાન માલિકો હાલમાં રોડ રસ્તા પર પડી રહ્યા છે અને પોતે રોજીરોટી કેવી રીતે કમાવી તેવા અનેક સવાલો તેમના પર ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે રાજકારણ પણ એટલું ગરમાયું છે તેમ છતાં પણ રાજકીય મતદાન મેળવવા માટે રાજકીય નેતાઓ પણ ત્યાં ફરક્યા નથી। હવે જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે અનેક રાજકારણીઓ માત્ર વોટ લેવા માટે આવે છે અને વોટ આપજો તેટલું કહીને ચાલ્યા જાય છે। તેમની સમસ્યાની કોઈ પૃચ્છા પણ કરતું નથી। એક તરફ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ને ગુજરાત વિકાસ મોડલની વાત કરવામાં આવે છે ત્યારે અહીંયા હાલમાં તો લાઇટ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ નથી ને તે જરૂરિયાતો વગર જીવી રહ્યા છે માછીમારો, તો જિંદગી પોતાની વિતાવી રહ્યા છે। ખુલ્લા મેદાનમાં તેઓ પોતાના બાળ બચ્ચાઓને લઈને ભૂખ્યા તરસ્યા પડી રહ્યા છે। તેમને કોઈ પણ પ્રકારની રોજી કમાવાનો સમય પણ ન હોય ને તેમની પાસે રોજી કમાવવા માટેની કોઈ સાધન પણ ન હોય ત્યારે રોજી રોટલો કમાવવા માટે ને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે હવે તેઓ ફાંફા મારી રહ્યા છે। ત્યારે રાજકારણીઓ આવે છે ને જાય છે પરંતુ તેમને સામે કોઈ જોવા તૈયાર નથી। હાલમાં તેમના બાળકો પણ ભૂખ્યા તરસ્યા પડ્યા રહે છે। રાજકારણીઓ આવીને એકબીજા પર દોષનો ટોપલો ને છાંટા ઉડાડે છે, એકબીજાને ખો આપતા જાય છે। અધિકારીઓ અને પદાધિકારીઓ પણ એકબીજાને ખો આપે છે। રાજકારણીઓના કેટલાક નેતાઓ તો બદનામ કરવા માટે સાજિશ પણ રચી રહ્યા છે। ત્યારે આ માછીમારોની જે સમસ્યા છે ત્યારે માછીમારોની સમસ્યા દૂર થશે ખરી તેવા સવાલ ઉઠવા પામ્યા છે। શું તેમને કામ માછીમારો કોઈ કામના નથી, તેમજ તેમને તેમના મતનો કોઈ અધિકાર નથી અથવા તેઓના મતની કોઈ કિંમત જ નથી? 50 વર્ષથી તેઓ જખો બંદરમાં રહેતા હતા તેવા માછીમારોના 20 જેટલા મકાનો તોડી પાડવામાં આવતા મકાન માલિકોની કફોડી હાલત થઈ છે ને પોતાને રોજીરોટી મેળવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ ચૂંટણીમાં નગારા વાગી રહ્યા છે અને ચૂંટણીનો ચક્રાવ શરૂ થઈ ગયો છે અને ગણતરીના દિવસો જ મતદાનના બાકી છે ત્યારે ચૂંટણીમાં માહલેલા અધિકારીઓ અને પદાધિકારીઓ જોવા મળી રહ્યા છે। એક તરફ ચૂંટણી કરાવવા માટે અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને કાયદોને વ્યવસ્થા જળવાવાની પરિસ્થિતિને નિર્માણ ન પામે અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પદાધિકારીઓ ઘેર વોટવાગવા માટે ફરી રહ્યા છે અને 230થી વધારે કેન્દ્રીય મંત્રીઓના પ્રધાનમંત્રી સહિતના અનેક નેતાઓના ધાડેધાડા ગુજરાતભરમાં ઉતરી પડ્યા છે, પરંતુ અહીંયા ગરીબ લોકોની પાસે કોઈ આવવા તૈયાર પણ નથી અને કોઈ તેમનો હલ કરવા પણ તૈયાર ન હોય ત્યારે 20 જેટલા મકાનના માછીમારોની હાલત કફોડી બની છે। હાલમાં તેમને કમાવા માટે જવું તો ક્યાં જવું અને તેમને કોની નજર લાગી હોય અને કોની નજરથી આવી ઘટના બની હશે તે દોષનો ટોપલો તેઓ કોને પર ઢોળી શકે તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે। હાલમાં તો આ વિસ્તારની માછીમારોની પરિસ્થિતિ વિકટ બની છે। આ પરિસ્થિતિ વિકટ બનતા હવે માછીમારો
શું કરે અને તેઓ પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે રોજીરોટી ક્યાંથી કમાય તેવા સવાલો પણ તેમને ઉઠી રહ્યા છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે જખો બંદરનું છે કે જ્યાં 20 જેટલા મકાનોને, કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા, આજે લોકો રસ્તે રઝળતા જોવા મળી રહ્યા છે. આ છે ગુજરાત વિકાસ મોડલના માછીમારોના પોતાના મકાન વગર રોડ રસ્તા પર પડેલા દ્રશ્યો અને ભૂખ્યા તરસ્યા પોતાનું જીવન નિર્વાહ કરતા માછીમારો છે જે જખો બંદર પાસે પોતાએ રોજીરોટી કમાવવા માટે આવ્યા છે, પરંતુ હાલમાં તેઓ રોજીરોટી પણ કમાઈ શકતા નથી અને પોતાના બાળક બચ્ચાઓ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ તેઓને મુશ્કેલી પડી રહી છે, ત્યારે તેમની વાહરે કોણ આવશે તે જોવું રહ્યું. से बोल रही हूँ, जक्कु बंदर से. यहाँ पर जो है तो बहुत से मकान क्या है, सारा बंदर ही तहस नहस कर दिया गया है, पूरा बंदर तोड़ दिया गया है. यहाँ पर छोटे छोटे बच्चे हैं, उन लोगों का सरकार ने कुछ सोचा नहीं. और जो डिलीवरी हो गई वह औरतें भी है, जो डिलीवरी होने वाली है वह औरतें भी हैं. सब औरतों को सड़क पर निकाल दिया गया और बंदर को पूरा एक घंटे के अंदर तहस नहस कर दिया गया. अगर ये जो सरकार है अगर ये बंदर को तोड़ने के बारे में सोच सकती है तो एक महीना पहले से ये इन्होंने हमारे बारे में कुछ नहीं सोचा. अगर ये चाहते तो कहीं हमको ज़मीन भी दे सकते हैं, कहीं घर भी दे सकते हैं, मगर इन्होंने ऐसा कुछ नहीं किया. इन्होंने सिर्फ सारे बंदर को तहस नहस कर दिया. छोटे छोटे बाल बच्चे लेकर लोग कहाँ जाएंगे? प्रहलाद मंगेला. वैशाल बहन, अत्यारे जे आपणे सरहद विस्तारमां तमे जीवी रह्या छो, માછીમારનો તમારો ધંધો છે, તો આજથી 15 દિવસ પહેલાં તમારી સાથે શું અહીંયા બનાવ બન્યો હતો? જે મકાનો તોડાવવામાં આવ્યા હતા એની અગાઉ તમને જાણ થઈ હતી? ના ના, અમને જાણ ન થઈ હતી કે અમે ઘર અમે વતનમાં ગયા હતા, વલસાડ ગયા હતા. પછી અચાનક મેં કીધું કે આપણા અહીંયા મકાનો તોડવામાં આવે છે, તો અમે તાત્કાલિક બેસી ગયા. અમે વલસાડથી તાત્કાલિક બેસી ગયા રાત્રે ને રાત્રે. ને અમારા જે ઘરવાળા છે એ ફિશિંગે ગયા હતા, એ પણ રાત્રે ને રાત્રે આવી ગયા. ને તાત્કાલિક અમે સામાન્ય અડધો સામાન તો અમારો ઘરમાં પણ રહી ગયો. અમારું મકાન જ્યારે તૂટી ગયું ને ત્યારે અમારા ઘરમાં પણ સામાન રહી ગયો અંદર, એવું થઈ ગયું. પછી આમ કરતાં કરતાં બીજા જે દિવસે મકાન તોડી નાખ્યું એ દિવસે અમારા પાસે પાણી પણ ન હતું. અમારા પાસે પાણીની પણ સગવડ ન હતી, કેમ કે અચાનક બધું પાણી નીચે આપણે તોડી નાખ્યું. પછી અમારા પાસે પાણી પણ ન હતું. આજ સુધી અમારા પાસે કોઈ આવ્યા જ નથી, મીડિયા સિવાય કોઈ આવ્યા નથી અમારા પાસે. અત્યારે ચૂંટણી છે તો કોઈ લોકો આવ્યા છે તમારી પાસે મત માંગવા માટે? કોઈ નથી અમારે પાસે આવ્યા. જી, મેરા નામ કાફિયા હાસમ. કા કે રહેને વાલે આપ? હમ તો યહી કે રહેને વાલે, જક્કુ સોલ્ટ કે રહેને વાલે. ક્યા દિક્કત હૈ આપકો? દિક્કત તો બહુત સારી હૈ. દેખિયે, પહેલે તો સબ મકાન ગિરા દિયે ગયે, ઉસકે બાદ જો મીટર વાલે હૈ ઉનકે મીટર ભી નિકાલ કર લેકર ચલી ગયે. और यहाँ पर जो मकान गिरे इसकी वजह से इतनी दिक्कत हो गई है कि यहाँ पर मच्छर इतने ज़्यादा पैदा हो गए, बच्चों को मलेरिया हो रहा है, डायरिया हो रहा है. जो रात में ये पत्थरों में से कोई काम पड़ता है, कोई दूध लेने के लिए निकलना पड़ता है, सब्ज़ी लेने के लिए निकलना पड़ता है, तो बहुत सी औरतें हैं जो जेंट्स लोग रहते हैं होड़ी पर जाने के लिए रात में निकलते हैं, गिर जाते हैं, उनको चोट आ जाती है, किसी के पाँव की हड्डियाँ टूट गई हैं, वो हॉस्पिटल में दाखिल हैं. और फिर दूसरी बात ये है कि जो बच्चे तो इन लोगों को डायरिया मलेरिया हो रहा है, उनको बुखार चढ़ रहा है, तो पैसे तो इतने हैं नहीं कि उनको प्राइवेट हॉस्पिटल में ले जाए. अगर छोटे डॉक्टर पास ले जाते छोटे डॉक्टर साहब बोलते बड़े डॉक्टर साहब पास ले जाओ, तो वो इतने पैसे कहाँ से लाएंगे. और यहाँ पर जो जक्कू बंदर है ये पूरा बर्बाद हो गया है, पूरा सब तरफ पत्थर ही पत्थर देखिए आपको नजर आएंगे. यहाँ पर छोटी छोटी झोपड़ियाँ बांध के लोग रहते हैं, उनको दूसरा कोई ठिकाना नहीं है. अगर दूसरा ठिकाना होता तो वो दूसरे ठिकाने पर चले जाते, इतनी तकलीफ़ क्यों उठाते, मगर दूसरा कोई ठिकाना नहीं है. जैसे ही सब तोड़ के गए गरीब लोगों ने अपनी अपनी झोपड़ियाँ बांधी. और इनको लाइट के लिए बहुत दिक्कत है, हमको लाइट चाहिए बस. अभी चुनरी नजदीक में आ रही है तो आप क्या बोलेगा ये राजकारणी पर? मैं जो राजकारणीय लोग है, जो भी राजकारणीय लोग है उनको तो मैं सब में पहले अपना नमस्कार करती हूँ और फिर इसके बाद बोलती हूँ कि जो हमारी तकलीफ है, जो हमको दिक्कत हो रही है, यहाँ इतने बच्चे बीमार हैं, जो बहुत से लोग गिर पड़ गए हैं, तो उन लोगों के लिए हमारी सहायता कर दे. कम से कम घर तो टूट गए हैं मगर लाइट का प्रबंध कर दें बस. સુનામ તમારું? લલિતાબેન. કેટલા વર્ષથી આ જખો બંદરે તમે રહો છો? અમે 50 વર્ષ થયા.
અહીંયા પહેલા આવો જ પોઝિશન હતી? એવી પોઝિશન હતી નહીં, સારું બંદર હતું. સારું બંદર હતું અને એક 15-20 દિવસ થયા ત્યારે અમને ખુદ ખબર હતી નહીં કે બંદર તોડવાના છે. ને ઓસિક આવી ને બંદર તોડી નાખ્યું એ ખુદ અમને સપને સોચ્યું નહીં, સરકારે સોચ્યું નહીં કે આ માણસ છે, પબ્લિક છે, તો આપણે એને કંઈક સગવડ કરી દઈએ, આપણે રહેવા માટે આશરો કરી દઈએ. માણસને કહીએ કે ભાઈ આખા પાછા વહી જાઓ, તમને આશરો કરી દીધો તો મકાનની બહાર નીકળી જાઓ. અમે રૂયા, અમે એને આઠું પાટું પૈકરા તો પણ એ લોકો ન માન્યા. માઇનાની ને લાવી ને માણસો ને પોલીસ જમાદાર આવી ને એ લોકો ઉડાડી દીધું, મકાન તોડી નાખ્યું. તમે કેટલા છો ફેમિલીમાં માણસો? અમે માણસોમાં 30-35 માણસ છે. બરોબર, તમારે અત્યારે ચૂંટણી નજીક આવી છે તો તમે રાજકારણીને શું કહેવા માંગો છો? અમે એમ કહેવા માંગીએ કે સુત્રી આપવા માટે અમને એમ કહે છે કે તમે મતદાન આપો તો અમને લાઇટની કંઈક સગવડ, અમારા બાલ બસવાની સગવડ. બાલ બસવા માંડા હજા પડે. આ બંદરમાં કોઈ ડોક્ટરો નથી. અમને બીજા ડોક્ટરો એમ કે દૂર લઈ જાઓ, અમારી પાસે પૈસા નથી. અમે કામતા હતા ને ખાતા હતા, અમારા આદમી દારૂ પીતા, એ પાણીની સગવટ ની હતી. 2022 વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ને નગારા વાગી રહ્યા છે, ત્યારે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અબડાસા તાલુકાના અનેક ગામોમાં મુલાકાત કરી જનતાને પૂછ્યા સવાલો. વિધાનસભાના ઉમેદવાર શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાને વિજય બનાવવા અને તે અનુસંધાને જાણકારી મેળવવામાં આવી ત્યારે લોકોએ શું કહ્યું તે પણ સાંભળો, જેમાં ઉપસ્થિત અબડાસા ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુસાભાઈ મંદ્રા વરાડિયા, જસુબભાઈ રાયમા નરેડી, ઇબ્રાહીમભાઈ વાગેરા, જખો તથા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ એક તરફ અબડાસામાં હાલમાં જે લોકો છે તે ચૂંટણીમાં મતદાન કોના તરફેણમાં કરશે અને વિધાનસભાના ઉમેદવાર કોને જીતાડશે? મુજો ના જુસબ હારુન રાયમા, અબડાસા લઘુમતી ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ને નરેડીના સરપંચ, આપણા અબડાસાના જે ઉમેદવાર લોક લાડીલા પ્રદ્યુમનસિંહભાઈ જાડેજા, એ સૌનો વિકાસ ને સૌનું સાથ આપણા માટે કરે છે. અને રોડ, રસ્તા, પાણી, ગટર, કોઈ પણ સમાજ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાં પણ ખામી નથી રહેતી. જ્યાં જ્યાં રજૂઆત જાય, કોઈ પણ આપણે ખાલી કચ્ચી ચિઠ્ઠીમાં લખીને દઈએ ને તો પણ આપણો એ કામ મંજૂર કરી નાખે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. ડબલ એન્જિનની સરકાર હોય એનામાં આપણે પ્રદ્યુમનસિંહ ભાઈને ચૂંટીને મોકલીએ એટલે ડબલ એન્જિન સરકારનો પાયલોટ બની જાય. પ્રદ્યુમનસિંહ જાડેજા અગાઉ પણ કામ કર્યો છે, હમણાં પણ કરે છે, એનામાં કોઈ પણ ભેદભાવ નથી. નાનો માણસ બેઠો હોય ને ત્યાં પટમાં બેસી જાય, બકરીઓ વાળા કને પણ એ ભાઈ બેસી જાય, રસ્તામાં કોઈ ખેડૂત જતો હોય એના સાથે પણ બેસી જાય. એના માટે હું તમને વિશ્વાસ આપું છું બધા મુસ્લિમ ભાઈઓને કે મત દેવો ભારતીય જનતા પાર્ટીને, વિકાસને વિશ્વાસ રાખીને, વિશ્વાસને વિકાસ, વિકાસ વિકાસ વિકાસ, ભારતીય જનતા પાર્ટી, ભારત માતા કી જય. અબડાસા લઘુમતી મોરચા મંત્રી, આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા, જે આપણા ભારતીય જનતા પાર્ટીના અબડાસા એકના ઉમેદવાર છે, બરાબર, એને લઘુમતી માટે જે કામ કર્યા છે, બરાબર, અમારા ગામમાં પણ બકાલીવાન વિસ્તાર છે, બરાબર, એના માટે 65 લાખ રૂપિયાનો રોડ મંજૂર કરાવ્યો છે. એમાં કોઈ પણ ભેદભાવ વગર ભારતીય જનતા પાર્ટીનું જે સરકાર છે કોઈ પણ ભેદભાવ વગર કામ કર્યા છે બધા, બરાબર. એટલે હું લઘુમતી સમાજને અપીલ કરું છું, બરાબર, કે વધારેમાં વધારે લઘુમતી સમાજ પ્રદ્યુમનસિંહ જાડેજાને મત આપી ને વિજય બનાવી. જય હિંદ. 2022 વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં તે મતદાન મથક હવે મતદાન થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આમ પ્રજા પોતાનું મતદાન સહેલાથી કરી શકે તે માટે કાર્યરત કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવવા માટે અને જિલ્લાભરમાં ફરજ બજાવવા માટે રવાના થનાર તમામ અબડાસાના મતવિસ્તારના પોલીસકર્મીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ વડે પોતાના મત
મતાધિકારનો ઉપયોગ કરવાનો શરૂઆત કરવામાં આવી અને મતદાન કરવામાં આવ્યું હતું. નલિયા ખાતે હુતીવાંડમાં સરકારી કર્મચારીઓએ આજ રોજ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. અહીં મતદાન મથકનું કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. કર્મચારીઓના મતદાન ઉપરાંત પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરોની આ બીજા તબક્કાની તાલીમ માટે હુતીવાંડા ખાતે પણ યોજવામાં આવી હતી અને આજ રોજ આ મતદાન કરવામાં આવ્યું હતું. આમ બેલેટ પેપરથી આજ રોજ મતદાનની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં આપણે પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર્સની જે ટુકડીઓ આપણે એનઆઈએસીમાં મોકલવાના છે એમની બીજી તાલીમનું આયોજન આજે કરવામાં આવેલ છે, તે હાલમાં ચાલુ છે. આ ઉપરાંત આપણે પોસ્ટલ બેલેટથી જે ફેસિલિટેશન સેન્ટર ચાલુ કરવાનું હોય છે તે માટે પોલિંગ સ્ટાફ અને પોલીસના જે જવાનો જે ઇલેક્શન ડ્યુટી પર હોવાના છે એ લોકોનું પોસ્ટલ બેલેટ માટેનું ફેસિલિટેશન સેન્ટર પણ હાલમાં અત્રે અહીંયા હુથીવાંડ ખાતે ચાલુ છે. આ ઉપરાંત આ હુથીવાંડ જે નલિયા ખાતેનું જે હુથીવાંડ એસઆરપી સેન્ટર છે અહીંયા જ અમારે સમગ્ર પોલ ડે દરમિયાનનું જે કંટ્રોલ રૂમ હશે એ પણ આ જગ્યાએ જ કાર્યરત રહેશે. અત્યારે વિધાનસભા ચૂંટણી આપણે પોલિંગ સ્ટાફ એક અબડાસાની વાત કરું તો અંદાજે અન્ય એસીમાંથી 800 જેટલા પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર બંને ગણીને 800 જેટલા લોકોનો આપણે અહીંયા એમને P-2ના દિવસે એ લોકો અહીંયા રહેશે. આ ઉપરાંત એ લોકો ચૂંટણીના દિવસે ફરજ બજાવશે. આ ઉપરાંત આપણી જ વિધાનસભા મત વિસ્તારમાંથી 800 જેટલી મહિલાઓ પણ બૂથ ઉપર કાર્યરત થશે. આના સિવાય અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાની જે ત્રણેય મામલતદાર કચેરીઓ, ત્રણેય તાલુકા પંચાયત ઓફિસના સમગ્ર સ્ટાફ ચૂંટણીની તૈયારીઓમાં કાર્યરત છે.